અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ચુનાદીવા ગામથી અંકલેશ્વર તરફ આવતી એક ફોરવ્હીલ ગાડીમાં શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાનાઓએ તાલુકામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા આપેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન માં હતા. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટીયુવી ફોરવ્હીલ ગાડીમાં ચુનાદીવા ગામની સીમાથી ડીપી તોડીને તેમાંથી કોપર કોઇલનો જથ્થો લઈને ચુનાદીવા ગામથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે. જે મળેલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન બાતમીવાળી ગાડી આવી પહોંચતા તેને કોર્ડન કરી ગાડીની ડીકીમાં ચેક કરતા બે મીણિયા થેલામાં કોપર કોઇલના ગુંજળા તથા જુદી જુદી સાઇઝના ફિક્સ પાના તથા રિંગ પાના અને કટર મશીન લોખંડનો મોટો બોલ્ટ મળી આવે, જે બાબતે ગાડીમાં સવાર ઇસમોને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા કોપર કોઇલના ગુજરાત નંગ 18 કે જેનું વજન કુલ વજન 70 કિલોગ્રામ, જે કોપર કોઇલના 1 કિલોગ્રામ કે જેની આશરે કિંમત ₹500 કિલોગ્રામ લેખે કુલ ₹35,000 ગણીને ટીયુવી ફોરવ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 32B 6700 જેની આશરે કિંમત ₹3,00,000 ગણીને જુદી જુદી કંપનીના 3 નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત ₹15,000 તથા જુદા જુદા પાના અને કટર મશીનની અંદાજિત કિંમત કુલ ₹350,250 મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરીને ગાડીમાં સવાર જીતેન્દ્ર કરણસિંહ રાવત રહેવાસી વડોદરા, જીવરાજ સિંહ જગદીશસિંહ રાવત રહેવાસી વડોદરા, મેનેજર સિંહ સીતારામ સિંહ રાવત રહેવાસી વડોદરા તેમજ તેઓને કાયદાકીય તપાસ હાથ ધરી